છુંદો તો તમે હજારો વખત ખાધો હશે, પરંતુ આજે આપણે જે કેરીનો છુંદો બનાવવાનો છે ને એવો લગભગ તમે ક્યારેય પણ નહીં ખાધો હોય, તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ. સ્પાઈસી કેરીનો છુંદો બનાવવા માટે મેં અહીંયા 1 કિલો જેટલી રાજાપુરી કેરી લીધેલી છે અને કેરીને મેં અહીંયા સરસ ધોઈ અને સાફ કરી લીધેલી છે. અને આ રીતના કડક કેરી હોય ને એવી કેરીની પસંદગી કરવાની છે. અને હવે અહીંયા આ કેરીના બધા ડીટીયાનો ભાગ કટ કરી આ રીતના પિલર્સની મદદથી આપણે ત્રણેય કેરીની છાલ ઉતારી લઈશું. તો આજે આપણે અહીંયા થોડો અલગ રીતે છુંદો બનાવવાના છીએ, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને ફ્રેન્ડ્સ, તમે કઈ રીતે છુંદો બનાવો છો ને એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. બધા લોકોની અલગ અલગ છુંદો બનાવવાની રીત હોય છે, અને જો ઉનાળામાં છુંદો બનાવવાનું રહી ગયું હોય ને તો ઘણા બધા લોકો ઇન્સ્ટન્ટ ગરમ કરીને પણ છુંદો બનાવતા હોય છે. પરંતુ આ રીતે તમે તડકા છાંયાનો છુંદો બનાવશો ને તો તમારો છુંદો એકદમ સરસ અને પરફેક્ટ બનશે. તો અહીંયા આ ત્રણેય કેરીની છાલ મેં ઉતારી લીધેલી છે. ત્યાર પછી અહીંયા મેં એક છીણી લીધેલી છે, અથવા તો ખમણી પણ કહેતા હોય છે. તો આ રીતે ત્રણેય કેરીને આપણે સરસ એવી છીણી લેવાની છે. તો આ રીતે અહીંયા નાનું ખમણ નીકળે એવી છીણી હોય તો એવી છીણી લઈ લેવાની છે, જેથી કરીને આપણું ખમણ એકદમ સરસ એવું ઝીણું બને. તો આ રીતે મેં અહીંયા સરસ એવું બધું ખમણ રેડી કરી લીધેલું છે. અને અહીંયા મેં એક માપથી વાટકો લીધેલો છે. તો આ રીતે આપણે ખમણને વાટકાની અંદર માપથી સેટ કરી લઈશું. તો આ રીતે તમે માપથી છુંદો બનાવશો ને તો તમારો છુંદો એકદમ પરફેક્ટ બનશે અને જરા પણ નહીં બગડે, આખું વરસ એવો ને એવો જ રહેશે. તો આ રીતે અત્યારે મેં 2 વાટકા અને ઉપર એવું થોડું ખમણ નીકળેલું છે. તો અહીંયા જે વાટકો ભરીને આપણે કેરીનું ખમણ હતું એ પ્રમાણે આપણે ખાંડ પણ એડ કરી દેવાની છે. તો મારે અહીંયા 2 વાટકા અને ઉપર થોડું એવું ખમણ હતું, તો મેં અહીંયા 2 વાટકી અને ઉપર થોડી ખાંડ એડ કરી દીધેલી છે. અને જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો તમે ઉપરથી થોડી વધારે ખાંડ એડ કરી શકો છો, એનાથી આપણો છુંદો એકદમ રસીલો અને મીઠો તૈયાર થાય છે. તો આ રીતે ખાંડ એડ કરી આપણે કેરી અને ખાંડને ચમચાની મદદથી સરસ એવી મિક્સ કરી દેવાની છે. તો અત્યારે આ છુંદાને મેં રાત્રે તૈયાર કરી દીધેલો છે, જેથી કરીને સવારે તડકો નીકળે એટલે આપણે આ છુંદાને તડકામાં રાખી દઈશું અને ફરી વખત સાંજે આપણે છાંયે લઈ લેશું અને હલાવી અને બીજે દિવસે ફરી વખત તડકામાં રાખી દઈશું. એવી રીતે આપણે 5-6 દિવસ આ છુંદાને તડકા છાંયામાં રાખીશું ને એટલે આપણો છુંદો એકદમ પરફેક્ટ અને રસીલો બનીને તૈયાર થઈ જશે. ખાંડ અને કેરીને સરસ એવું મિક્સ કરી દીધેલું છે. ત્યાર પછી અહીંયા મેં એક સફેદ આછું કપડું લીધેલું છે. તો આ રીતે આપણી તપેલી ઢંકાઈ જાય ને એ રીતે આપણે બાંધી દેવાનું છે, જેથી કરીને આપણે તડકામાં મૂકીએ ને તો કીડીઓ અથવા તો જીવડા ના ચડે અને સૂર્યના કિરણો પણ છુંદા સુધી આસાનીથી પહોંચી જાય. તો સફેદ કપડું બાંધી આ છુંદાને 5-6 દિવસ આપણે તડકામાં રાખીશું ને એટલે આપણો છુંદો એકદમ રસીલો તૈયાર થઈ જશે. ચમચી મરચું નાખશું થોડું, પછી આપણે જીરું નાખીશું ચોળે, પછી આપણે નાખીશું તજ આપણા લાકડાના નાખવાના, અને આ આપણે આ નાખવાના લવિંગ, પછી આપણે આ નાખવાના મરી, અને નાખવાની આપણા એલચી. આપણે થઈ ગયો સુધો તૈયાર. આ તો
વર્ષ સારો રહેશે, કાંઈ થશે નહીં. આટલી મહિનામાં બોટલમાં ભરી દેવાનું.